सामान्यकारना 27मा अठवाडियानू शुक्रवार। दिव्य शक्ति विना चमत्कार करवा शक्य नथी। बीजा शब्दों में कहिए तो माणस द्वारा न थई शके तेवू काम जे कोई माणस थी थाय तेनामा दिव्य शक्ति होवानू स्वीकारवू पड़े। सांभळीए संत लुखकृत शुभ संदेशना 11मा अध्यायना वचनों 15-26। पण केटलाके कह्युं એ તો અબદૂતોના સરદાર શૈતાનની મદદથી અબદૂતોને કાઢે છે, અને બીજાઓએ તેમની પરીક્ષા કરવા કોઈ દૈવી પરચો કરી દેખાડવાની માંગણી કરી, પણ ઈસુ તેમના મનની વાત જાણી જઈને બોલ્યા, જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે, ઘર પર ઘર તૂટી પડે છે, એ જ રીતે જો શૈતાનમાં પોતામાં જ ફૂટ પડી હોય તો તેનું રાજ્ય ટકે શી રીતે? કારણ તમારા કહેવા પ્રમાણે તો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢું છું, પણ જો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? તો એ લોકો જ તમને પણ દોષિત ઠરાવશે। પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે। જ્યારે બળવાન માણસ શસ્ત્ર સજ્જ થઈને પોતાના મહેલનું રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે, પણ જ્યારે કોઈ તેના કરતાં વધારે બળવાન માણસ ચડી આવીને તેને હરાવે છે ત્યારે એણે જેના ઉપર મદાર બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટેલી મતા વહેંચી આપે છે। જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે। જ્યારે કોઈ અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી બહાર નીકળે છે ત્યારે એ વિસામાની શોધમાં રણવગડામાં ભટકે છે, પણ તે ન મળતા તે કહે છે કે મારા જે ઘરમાંથી હું આવ્યો તે ઘરમાં જ હું પાછો જાઉં, અને આવીને જુએ છે તો ઘર વાળેલું ઝાડેલું અને વ્યવસ્થિત હોય છે। પછી તે જઈને પોતાના કરતાં વધુ દુષ્ટ એવા બીજા 7 અશુદ્ધ આત્માઓને સાથે લઈ આવે છે, અને તે બાદ અંદર જઈને ઘર કરીને રહે છે, અને અંતે તે માણસની સ્થિતિ પહેલાં કરતાં ખરાબ થાય છે। આધ્યાત્મિક અંધાપો એ માણસની પોતાની નિપજ છે। એની શરૂઆત થાય છે જ્યારે આપણે સ્પષ્ટ રીતે દેખાતા આધ્યાત્મિક સત્યને નકારીએ, અને નક્કર સત્યને પણ આપણે પૂર્વગ્રહના ચશ્માથી જ જોઈએ। ફરોશીઓ આ પ્રકારના આધ્યાત્મિક અંધાપાથી પીડાતા હતા, અને તેથી ઈસુ દ્વારા અબદૂતોને કાઢવાનું કામ ઈસુ પોતાની દૈવી શક્તિથી કરે છે। એ સત્યને નકારીને ઈસુ પર જૂઠું આડ ચઢાવે છે કે ઈસુ અબદૂતોના સરદારની મદદથી અબદૂતો કાઢે છે। ઈસુનો માનવ અવતાર જ શૈતાન અને તેના દ્વારા ફેલાવાતી પાપની જાળને પરાસ્ત કરવા માટે હતો। ઈસુ તેથી જ કહે છે કે પોતે ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢે છે, તેથી ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે। અશુદ્ધ આત્માને જે ઘરમાંથી કાઢવામાં આવ્યો છે તેમાં જ પાછા જવાના ઉદાહરણ દ્વારા ઈસુ સમજાવે છે કે આપણને ઈસુએ તેમના બલિદાન દ્વારા શૈતાન અને પાપમાંથી મુક્તિ અપાવી છે। એ ખાલી જગ્યામાં ઈસુને જે પવિત્રતા, પ્રેમ અને સઘળી ભલાઈનો સ્રોત છે આપણા અંતરમાં કેન્દ્ર સ્થાન આપીને એ જગ્યા ભરી દેવી જોઈએ। હિપ્પોના સંત
અગસ્તીન કહે છે તેમ આપણા અંતરમાં ઈસુ માટે એવી ખાસ જગ્યા છે જે ઈસુ માટે જ અનામત રાખીએ તો આપણું અંતર પણ ઈસુની જીવન આપતી વાણી અને સાજાપણું આપતા પ્રેમથી ભર્યું ભર્યું બની રહેશે. ઈસુ એક બાબત સ્પષ્ટ રીતે જણાવે છે કે આપણે માટે બે જ વિકલ્પ છે, પ્રકાશ એટલે કે ઈશ્વરનું સામ્રાજ્ય સ્વીકારવું અથવા અંધકાર એટલે કે શૈતાનનું સામ્રાજ્ય સ્વીકારવું. વચ્ચેનો કોઈ વિકલ્પ નથી, પસંદગી આપણી છે. ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધનું જીવન જીવવું એટલે અંધકારના સામ્રાજ્યનો સ્વીકાર અને પ્રકાશના સામ્રાજ્યનો બહિષ્કાર. પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈસુ આપણા અંતર અને જીવનના શાસક બની રહે અને આપણા જીવનની પ્રત્યેક ગતિવિધિ તેમની પ્રેરણા અને મરજી પ્રમાણે જ ચાલે.
पशु गुणवान।